સુખી અને તંદુરસ્ત જીવન જીવવા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવા રાજ્યપાલનું ખેડૂતોને આહવાન કરવામાં આવ્યું હતું કે ઉજ્જડ અને બિન ઉપજાઉ જમીનને પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ફળદ્રુપ બનાવી શકાય છે। દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને સુભાષ પાલેકર પ્રેરિત પ્રાકૃતિક ખેતીની કાર્યશાળા યોજાઈ હતી। તેમણે કહ્યું કે કાંકરેજી અને ગીર ઓલાદની દેશી ગાયના માત્ર એક ગ્રામ છાણમાં 300 કરોડ જેટલી વિરાટ સંખ્યામાં ખેતી ઉપયોગી બેક્ટેરિયા હોય છે। તેના દ્વારા નોંધપાત્ર ખેત ઉત્પાદન મેળવીને બીમારીઓથી પણ દૂર રહી શકાય છે। રાજ્યપાલે જણાવ્યું કે છેલ્લા 2 વર્ષથી સમગ્ર રાજ્યમાં શ્રી સુભાષ પાલેકર પ્રેરિત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અભિયાન સ્વરૂપે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। તેમાં ખૂબ સારી સફળતા પણ મળી રહી છે। ગુજરાતમાં ડાંગ જિલ્લાને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી આધારિત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે। રાજ્યપાલે કહ્યું કે ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ભેદ સમજીને પ્રાકૃતિક ખેતી તરફ વળી ગુજરાતની રાસાયણિક ખેતીથી મુક્ત બનાવીએ। હવે બનાસકાંઠા જિલ્લાના સમજુ, મહેંતુ અને બહાદુર ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે તેનો તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે રાસાયણિક ખાતરોના આડેધડ ઉપયોગથી હોસ્પિટલો ભરચક છે, ત્યારે સમાજની ફેમિલી ડોક્ટરની સાથે સાથે હવે ફેમિલી ખેડૂતની પણ જરૂર છે। રાજ્યપાલે પોતાના અનુભવો જણાવતા કહ્યું કે હરિયાણા કુરુક્ષેત્રના ગુરુકુળમાં શ્રી સુભાષ પાલેકર પ્રેરિત પ્રાકૃતિક ખેતીના અમલથી ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે અને ખર્ચમાં મોટો ઘટાડો થયો છે। તેમજ આ પદ્ધતિથી ઉત્પાદિત ખેતી પાલકોની લોકો દ્વારા મોટા પાયે માંગ કરવામાં આવે છે। છેલ્લા 8-10 વર્ષથી હરિયાણાના કુરુક્ષેત્ર ગુરુકુળની 200 એકર જમીનમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરી પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે, જેના ખૂબ સારા પરિણામો મળ્યા છે। રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓથી લોકો ગંભીર બીમારીઓના ભોગ બની રહ્યા છે, ત્યારે આ મુશ્કેલીઓના નિવારણ માટે પ્રાકૃતિક ખેતી એક જ માત્ર ઈલાજ છે। પ્રાકૃતિક ખેતી કરીએ તો જમીનમાં ઊંડે રહેલા અળસિયા બહાર આવે છે। અળસિયા ખેડૂતોના મિત્ર છે, આપણે રાસાયણિક ખાતરોનો આડેધડ ઉપયોગ કરી અળસિયાનો નાશ કર્યો છે। રાજ્યપાલશ્રીએ ખેડૂતોને અળસિયા અને દેશી ગાયોના ફાયદા વિસ્તૃત રીતે સમજાવ્યા હતા। તેમણે ખેડૂતોને દેશી ગાય રાખવાનો અનુરોધ કરતા જણાવ્યું કે દેશી ગાય રાખનાર ખેડૂતોને રાજ્ય સરકારશ્રીની યોજના હેઠળ દર મહિને ₹900ની સહાય આપવામાં આવે છે। રાજ્યપાલશ્રીએ ખેડૂતોને FPO બનાવી પોતાની ખેત પેદાશોનો માલ સીધો જ બજારમાં વેચવા પણ જણાવ્યું હતું। और ऑर्गेनिक खेती ये दोनों अलग अलग है। इसको ना समझने के कारण बड़ी भ्रांति हो रही है और हम विवादास्पद हो जाते हैं। मैंने अपने खेत में कुरुक्षेत्र हरियाणा में रहता हूं तो प्रारंभ में रासायनिक खेती में लंबे समय से करता रहा, यूरिया, डीएपी, पेस्टिसाइड, इंसेक्टिसाइड, जो आदेश मिलता था वो मैं करता था। लेकिन लंबी बात न करते हुए उसके दुष्परिणाम क्या हुए कि मेरी लागत बढ़ती गई, उत्पादन घटता गया, जमीन बंजर होना लगी, तो उससे मैं कर्जे की ओर बढ़ रहा था। तो मैंने विचार किया कि मैं ऑर्गेनिक खेती करूं। अब ये ऑर्गेनिक खेती क्या है, ये इस देश में पिछले 30-35 साल से पूरे देश में चलाई जा रही है। उसमें पिट गड्ढे बनाते हैं, उसमें गोबर डालते हैं, उसमें फिर हलसिया, केचुआ, अर्थवर्म छोड़ते हैं। अब समझिए, उसमें जो हलसिया छोड़ा जाता है वो हमारे खेत वाला हलसिया नहीं। हाँ या ना बोलते रहो मेरे साथ।